લોકસભા ચૂંટણી વખતે ગંગા નદીનો મુદ્દો ખૂબ ઉછળ્યો, જેનો ફાયદો મોદીને એ થયો કે એકમાત્ર ઉત્તર પ્રદેશમાં 71 પર વિજય થયો. સરકાર રચાયા બાદ પોતાના પ્રથમ બજેટમાં નરેન્દ્ર મોદીએ ગંગાની સફાઈ માટે રૂપિયા 2037 કરોડ ફાળવ્યા છે. પરંતુ હકીકત એ છે કે ગંગા સહિત દેશની 150 નદીઓ પ્રદૂષિત છે. લોકસભામાં એક સવાલના જવાબમાં પર્યાવરણ મંત્રી પ્રકાશ જાવડેકરે આ વાત કબૂલી. નજર કરીએ રાજ્યવાર પ્રદૂષિત નદીઓ પર, તો પહેલા સ્થાન પર છે મહારાષ્ટ્ર. મહારાષ્ટ્રની 28 નદીઓ પ્રદૂષિત છે. બીજા સ્થાન પર છે ગુજરાત. ગુજરાતની 19 નદીઓ પ્રદૂષિત છે. યાદીમાં 12 પ્રદૂષિત નદીઓની સાથે ઉત્તર પ્રદેશ ત્રીજા નંબરે છે. કર્ણાટકની 11 નદીઓ પ્રદૂષિત છે, જ્યારે મધ્યપ્રદેશ, આંધ્રપ્રદેશ અને તમિલનાડુ પ્રત્યેકમાં 9 નદીઓ પ્રદૂષિત છે. રાજસ્થાનની 5 નદીઓ પ્રદૂષિત છે, તો ઝારખંડ, ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશની 3 નદીઓ પ્રદૂષિત નદીઓમાં સામેલ છે. દિલ્હીમાંથી પસાર થતી એકમાત્ર નદી યમુના છે અને તે પણ પ્રદૂષિત નદીઓની સૂચિમાં સામેલ છે. પ્રકાશ જાવડેકરે કહ્યું કે સરકાર 21 રાજ્યોના 199 શહેરોની 42 નદીઓને 10,716 કરોડ રૂપિયાના ખર્ચે સાફ સફાઈ કરશે, પણ જાણકારોનું માનવું છે કે આ કામ ખૂબ મુશ્કેલ છે. વાત કરીએ દેશના પ્રદૂષિત વિસ્તારોની, તો દિલ્હીનું નજફગઢ, ઉત્તરપ્રદેશનું નોઈડા અને ગાઝિયાબાદ, હરિયાણાનું પાણીપત અને ફરીદાબાદ દેશના સૌથી પ્રદૂષિત વિસ્તારમાં સામેલ છે. સંસદમાં મંત્રીએ સ્વીકાર્યું કે ઝારખંડનું ધનબાદ અને છત્તીસગઢનું કોબરા પ્રદૂષિતનું પ્રમાણ ખૂબ વધારે છે. આ ઉપરાંત પંજાબમાં લુધિયાણા, મંડી, ગોવિંદગઢ, રાજસ્થાનમાં પાલી, ભિવાડી અને જોધપુર તથા મધ્યપ્રદેશનું ઇન્દોર પ્રદૂષિત છે. ઉત્તરપ્રદેશના 7 શહેરો આગ્રા, ગાઝિયાબાદ, કાનપુર, મિર્ઝાપુર, નોઈડા, સિંગરૌલી અને વારાણસી પ્રદૂષિત ક્ષેત્રની સૂચિમાં સામેલ છે. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ ઓનલાઇન.